हेलो फ्रेंड्स, स्ट्रेंथ ऑफ मटेरियल ना आजना लेक्चर में आपणे जोवानुं छे इलास्टिक स्ट्रेस एंड स्ट्रेन बिहेवियर ऑफ मटेरियल, मीन्स के स्ट्रेस स्ट्रेन डायग्राम। स्ट्रेस स्ट्रेन डायग्राम नी अंदर आपणे जो बात करिए तो इट इज अ टूल फॉर अंडरस्टेन्डिंग मटेरियल बिहेवियर अंडर लोड। શા માટે આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે એને ડ્રો કરીએ છીએ? તો મટીરિયલનું જે બિહેવિયર છે એને સમજવા માટે, બરોબર, મટીરિયલ ઉપર આપણે લોડ એપ્લાય કરીએ છીએ તો એની ઉપર કેટલું સ્ટ્રેસ લાગે છે, કેટલું સ્ટ્રેન લાગે છે, બરોબર, ક્યારે કેટલું સ્ટ્રેસ લાગે તો મટીરિયલ જે છે ફેલ થાય છે, એ મટીરિયલનું બિહેવિયર, એ દરેક મટીરિયલ માટે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે એ અલગ અલગ આવશે, બરોબર। સેમ લોડ આપણે આપીએ તો પણ દરેક મટીરિયલ માટે સ્ટ્રેસ સ્ટ્રેનનો જે ગ્રાફ છે એ કેવો આવે છે, અલગ અલગ આવે છે, બરોબર। તો મટીરિયલનું જે બિહેવિયર છે એ કેટલું લોડ સસ્ટેન કરી શકે છે, કેટલું લોડ સહન કરી શકે છે એ આપણે શોધવું હોય તો એના માટે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ દ્વારા આપણે એક્સપેરિમેન્ટની મદદથી શોધી શકીએ છીએ। અ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ હેલ્પ એન્જિનિયર ટુ સિલેક્ટ ધ રાઇટ મટીરિયલ ફોર અ સ્પેસિફિક લોડિંગ કન્ડિશન, બરોબર। આપણે એઝ અ એન્જિનિયર, એઝ અ ડિઝાઇન એન્જિનિયર આપણે કામ કરતા હોય ઇન્ડસ્ટ્રીમાં, બરોબર, તો કેટલો લોડ આપવાથી કયું મટીરિયલ ફેલ થાય છે, બરોબર, એ આપણને ખબર હોવી જોઈએ। હવે એના માટે આપણે શું કરીએ છીએ તો જે મટીરિયલનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે એ સ્પેસીમેનને આપણે શું કરીએ છીએ, UTM મશીનની અંદર ભરાઈએ છીએ, બરોબર, વિથ ધ હેલ્પ ઓફ ડાય, જેની ડાય હોય છે UTMની એની અંદર આપણે ભરાઈએ છીએ અને એને આપણે હાઇડ્રોલિક પ્રેશરની મદદથી લોડ આપીએ છીએ, બરોબર, અને અલગ અલગ લોડિંગ કન્ડિશન માટે મટીરિયલની જે છે એની સ્થિતિ, બરોબર, મટીરિયલની જે કન્ડિશન છે એનો આપણે ગ્રાફ બનાવીએ છીએ જેને આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ વડે ઓળખીએ છીએ। તો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ શું છે? ઇટ ઇઝ અ ગ્રાફ દેટ રિપ્રેઝન્ટ હાઉ અ પાર્ટ બિહેવ અંડર ઇન્ક્રીઝ લોડ। મટીરિયલ ઉપર આપણે લોડ જે છે એ ઇન્ક્રીઝ કરીએ, બરોબર, તો એ કઈ રીતે બિહેવ કરશે, બરોબર, એનો એક ગ્રાફ બનાવીએ છીએ અને એ ગ્રાફને આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ વડે ઓળખીએ છીએ। એન્ડ યુઝ બાય એન્જિનિયર વેન સિલેક્ટિંગ મટીરિયલ ફોર સ્પેસિફિક ડિઝાઇન, બરોબર, એન્જિનિયર દ્વારા યુઝ કરવામાં આવે છે જ્યારે મટીરિયલનું સિલેક્શન કરવાનું હોય ત્યારે, બરોબર। કોઈ બી મટીરિયલનું આપણે સિલેક્શન ક્યારે કરીએ છીએ તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે કોઈ બી મશીન બનાવવાનું હોય તો આપણે એની પહેલાં ડિઝાઇન બનાવીએ છીએ અને ડિઝાઇન બનાવ્યા પછી એને કેટલો લોડ આપણે સસ્ટેન કરવાનો છે, બરોબર, એના આધારે આપણે મટીરિયલનું શું કરીએ છીએ, સિલેક્શન કરીએ છીએ, ઓકે। વોટ ઇઝ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ? હવે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે શું? તો એની અંદર ટોટલ આપણે વાત કરીએ તો આ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ જનરલી કન્ટેન થ્રી રિજિયન, અલગ અલગ ત્રણ રિજિયન હશે। ફર્સ્ટ વન છે ઇલાસ્ટિક રિજિયન, સેકન્ડ વન છે પ્લાસ્ટિક રિજિયન અને થર્ડ વન છે રેપ્ચર, ઓકે। તો ફર્સ્ટ વન જે છે એ શું કહે છે, ઇલાસ્ટિક રિજિયન ઇઝ અ પોર્શન ઇઝ જનરલી રિપ્રેઝન્ટેડ એટ લિનિયર રિલેશનશીપ બિટવીન સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન, ઓકે। તમે લોકો આના પહેલાં ઇલાસ્ટિક લિમિટ જે છે એ ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો, બરોબર। ઇલાસ્ટિક લિમિટ આપણે કોને કહીએ છીએ, બરોબર, તો એની અંદર એ મટીરિયલ ઉપર આપણે ઇલાસ્ટિક લિમિટની અંદર આપણે મટીરિયલ ઉપર લોડ એપ્લાય કરીશું, બરોબર, તો મટીરિયલનું ડિફોર્મેશન તો થાય જ છે પણ આપણે જ્યારે એ લોડને રિમૂવ કરીએ છીએ ત્યારે મટીરિયલ પોતાના ઓરિજિનલ શેપમાં પાછું આવે છે, ઓકે। તો આપણે એ લિમિટને કહીએ છીએ ઇલાસ્ટિક લિમિટ, ઓકે। તો આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાં જ્યારે જે મટીરિયલ છે, જે સ્પેસીમેન છે એને UTMમાં જ્યારે લોડ કરીએ છીએ ત્યારે ફર્સ્ટ જે રિજિયન છે એ કયું મળે છે તમને, ઇલાસ્ટિક રિજિયન, મીન્સ કે આપણે પહેલાં હાઇડ્રોલિક પ્રેશર આપીએ છીએ, હાઇડ્રોલિક લોડ આપીએ છીએ, હાઇડ્રોલિક પ્રેશર જે ઓઇલ હોય છે એની મદદથી આપણે જ્યારે લોડ એપ્લાય કરીએ છીએ એ વખતે શું થાય છે, તો એ વખતે મટીરિયલની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેન બંનેમાં લિનિયર રિલેશનશીપ હોય છે, સ્ટ્રેસ અને સ્ટ્રેન બંનેમાં એક સરખો વધારો થાય છે, ઓકે, હુકના નિયમનું પાલન થાય છે, પણ ક્યારે, જો મટીરિયલ આપણું ઇલાસ્ટિક લિમિટમાં હશે તો, ઓકે। ઇફ ધ લોડ ઇઝ રિલીઝ ધ સ્પેસીમેન વિલ રિટર્ન ટુ ઇટ્સ ઓરિજિનલ ડાયમેન્શન, હવે ઇલાસ્ટિક લિમિટની અંદર આપણે લોડ જો રિમૂવ કરીશું તો મટીરિયલ જે છે પોતાની ઓરિજિનલ ડાયમેન્શનની અંદર પાછું આવી જશે। નેક્સ્ટ વન છે પ્લાસ્ટિક રિજિયન, તો વાત કરીએ પ્લાસ્ટિક રિજિયનની, ઇટ ઇઝ ધ પોર્શન ધ સ્પેસીમેન બિગિન ટુ યલ્ડ, ઓકે, જે સ્પેસીમેન છે એનું યલ્ડિંગ થવાનું સ્ટાર્ટ થશે। હવે યલ્ડિંગ એ શું છે, બરોબર, તો આપણે ઇલાસ્ટિક લિમિટ સુધી મટીરિયલની અંદર જ્યારે લોડ એપ્લાય કરીશું તો અને લોડને રિમૂવ કરીશું તો મટીરિયલ જે છે પોતાના ઓરિજિનલ શેપમાં પાછું આવે છે, પણ એનાથી ઉપર
આપણે જઈશું, મીન્સ કે ઇલાસ્ટિક લિમિટથી ઉપર જઈશું એટલે મટીરિયલની અંદર શું થશે, યલ્ડિંગ થશે. યલ્ડિંગ મીન્સ કે પ્લાસ્ટિક ડિફોર્મેશનની શરૂઆત થશે. ઓકે, હવે યલ્ડિંગ છે શું એ સમજવા માટે વિડીયો જે છે લાસ્ટ સુધી જોતા રહો, આપણે વચ્ચે તમને સમજાવીશું. ધ સ્પેસીમેન એન્શ્યોર સમ પરમિનન્ટ ડિફોર્મેશન દેટ રિમેન આફ્ટર ધ લોડ ઇઝ રિમૂવ. ઓકે, મટીરિયલ જે છે સ્પેસીમેન જે છે આપણો એ જે છે એન્ડ્યુર્સ સમ પરમિનન્ટ ડિફોર્મેશન, મીન્સ કે તમે લોડને રિમૂવ કરશો તો પણ મટીરિયલ જે છે એ પ્લાસ્ટિક રિજિયનમાં છે, અને પ્લાસ્ટિક રિજિયન એટલે શું, તો આપણે લોડને રિમૂવ કરશું તો પણ મટીરિયલ જે છે પોતાના ઓરિજિનલ શેપમાં પાછું આવશે નહીં. ઓકે, લાસ્ટ વન છે રેપ્ચર. રેપ્ચર મીન્સ ધ પોઈન્ટ એટ વિચ અ સ્પેસીમેન બ્રેક ઇન ટુ ટુ પાર્ટ્સ. બરાબર, મટીરિયલ ઉપર હજુ પણ તમે કન્ટિન્યુઅસલી લોડ આપવાનું સ્ટાર્ટ રાખશો તો મટીરિયલ જે છે એ એક ટાઈમે શું થશે, ફેલ થશે. જે પોઈન્ટે મટીરિયલ જે છે ફેલ થાય છે એને આપણે કહીએ છીએ રેપ્ચર પોઈન્ટ. ઓકે, અને એ પોઈન્ટને અથવા આપણે બ્રેકિંગ પોઈન્ટ પણ કહી શકીએ છીએ. બરાબર, હવે આપણે આ ત્રણ રિજિયન જે તમને બતાવ્યા એની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો અહીંયા આ ફર્સ્ટ રિજિયન જે છે એ છે ઇલાસ્ટિક રિજિયન, જેની અંદર હૂકનો નિયમ જે છે એનું પાલન થાય છે. અને અહીંયા આ જે લાઈન છે એ સ્ટ્રેટ લાઈન છે જે તમે જોઈ શકો છો. બરાબર, એને પ્રોપોર્શનાલિટી લિમિટ પણ આપણે કહીએ છીએ. બરાબર, અને મટીરિયલ જે છે એમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન બંનેમાં થતો વધારો કેવો હશે, ઇલાસ્ટિક લિમિટની અંદર એક સરખો હશે. એના પછી આ જે પોર્શન છે એની અંદર શું થાય છે, પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે. આ જે આટલો ગ્રાફ તમે જોઈ શકો છો અહીંયા એની અંદર શું થાય છે, પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે. મીન્સ કે આ પોઈન્ટથી મટીરિયલ ઉપર તમે અનલોડ કરશો મટીરિયલને તો મટીરિયલ જે છે પોતાના ઓરિજિનલ શેપમાં પાછું આવશે નહીં. ઓકે, હવે અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે આ જે છે એ શું છે, યલ્ડિંગ પોઈન્ટ છે. બરાબર, યલ્ડિંગ પોઈન્ટ વિશે ડીપમાં તમને સમજાવું છું. બરાબર, યલ્ડિંગ પોઈન્ટ પછી યલ્ડિંગ પોઈન્ટ અને અલ્ટિમેટ સ્ટ્રેન્થ બંને વચ્ચે તમને જે રિજિયન મળે છે એને આપણે કહીશું પ્લાસ્ટિક રિજિયન. ઓકે, અને લાસ્ટ વન જે છે અહીંયા એ રેપ્ચર છે, મીન્સ કે ફ્રેક મટીરિયલ જે છે એનું શું થશે, બ્રેક, મટીરિયલ જે છે બ્રેક થઈ જશે. ઓકે, તો અહીંયા આ જે ગ્રાફ છે એ સ્ટ્રેસ વર્સિસ ડિફ્લેક્શનનો છે, મીન્સ કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનનો છે. ઓકે, હવે આ બીજી વસ્તુ કે આ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે આપણે કયા મટીરિયલ માટે લીધો છે, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ડક્ટાઇલ મટીરિયલ માટે આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે લીધો છે. હવે તો આપણે જે ભણવાનો છે એ માઇલ્ડ સ્ટીલ માટે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે એ આપણે ભણીએ છીએ. બરાબર, તો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ આર જનરલી એક્સપેરિમેન્ટલી થ્રો ધ પરફોર્મન્સ ઓફ કંટ્રોલ ટેન્સાઇલ ટેસ્ટ અંદર ફેબ્રિકેટેડ ટેસ્ટ સ્પેસીમેન. બરાબર, ટેસ્ટ સ્પેસીમેન જે છે એને આપણે વર્કશોપની અંદર બનાવીએ છીએ. બરાબર, એની જે વર્કિંગ જે સ્પેસીમેન જે છે એ આ શેપમાં હોય છે. આ પ્રમાણે, બરાબર, મીન્સ કે વચ્ચે આપણે જે સ્પેસીમેનનો એરિયા છે એને શું કરીએ છીએ, ક્રોસ સેક્શન એરિયા છે એને રિડ્યુસ કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ મશીનિંગ, જેથી તમને રિઝલ્ટ જે છે કમ્પ્લીટ મળશે. હવે અહીંયા આપણે શું કરીએ છીએ તો બંને સાઈડથી આપણે શું કરીશું, અહીંયા આગળ હાઇડ્રોલિક અહીંયા એક આ બાજુનો પોર્શન છે એને પણ આપણે ડાયમાં ભરાઈશું, અને આ બાજુનો જે પોર્શન છે એને પણ આપણે ડાયની અંદર ભરાઈશું, અને પછી એની ઉપર શું કરીશું, હાઇડ્રોલિક પ્રેશર, આપણે હાઇડ્રોલિક ફોર્સ એપ્લાય કરીશું. એના લીધે મટીરિયલની અંદર શું થશે, હાઇડ્રોલિક ફોર્સ બંને સાઈડથી આપણે એપ્લાય કરીશું એટલે મટીરિયલ શું થશે, તો મટીરિયલની લંબાઈમાં વધારો થશે. બરાબર, મીન્સ કે એનું ડિફોર્મેશન થશે, અને લેન્થની અંદર વધારો થશે અને એરિયામાં શું થશે, રિડક્શન થશે. ઓકે, તો અહીંયા આ તમે જે જોઈ શકો છો એ શું છે, ટેસ્ટ સ્પેસીમેન છે, આટલો પોર્શન અને આટલો પોર્શન નીચેનો જે છે એને આપણે ડાયની અંદર ભરાઈશું. બરાબર, અને આ જ્યારે મટીરિયલ બ્રેક થાય છે એ વખતની કન્ડિશન છે. બરાબર, ધ એપ્લાઇડ લોડ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ આર મોનિટર ડ્યુરિંગ ધ ટેસ્ટ એન્ડ આર યુઝ ટુ કેલ્ક્યુલેટ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન રિસ્પેક્ટિવલી. આપણે આ એક્સપેરિમેન્ટની અંદર શું મોનિટર કરવાનું છે, તો આપણે મટીરિયલ ઉપર કેટલો લોડ એપ્લાય કરીએ છીએ અને એ લોડના લીધે મટીરિયલનું કેટલું ડિસ્પ્લેસમેન્ટ થાય છે એ આપણે આની અંદર ચેક કરવાનું છે. હવે મિત્રો, તમને સ્ટ્રેસ અને સ્ટ્રેન બંનેમાં આપણે કહીએ છીએ કે સ્ટ્રેસ જે છે, સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન. ઓકે, તો હવે મિત્રો તમને એવું થાય કે મટીરિયલની અંદર સ્ટ્રેસ પહેલાં પ્રોડ્યુસ થશે કે સ્ટ્રેન પહેલાં પ્રોડ્યુસ થશે. બરાબર, તમને કોઈ આવો ક્વેશ્ચન પૂછે તો એનો આન્સર આવશે મટીરિયલની અંદર પહેલાં સ્ટ્રેન પ્રોડ્યુસ થશે અને એના પછી
સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે, બરાબર? કેમ કે આપણે મટીરિયલને જ્યારે અહીંયાથી હાઇડ્રોલિક પ્રેશર તમે આપશો, હાઇડ્રોલિક ફોર્સ તમે આપશો, બરાબર, બંને સાઈડથી એના પર ટેન્સાઇલ લોડ આપણે એપ્લાય કરીશું, ત્યારે શું થશે, મટીરિયલની અંદર પહેલાં ડિફોર્મેશન થશે, અને ડિફોર્મેશન પર યુનિટ લેન્થને આપણે કહીએ છીએ સ્ટ્રેન. એટલે સ્ટ્રેન જે છે એ પહેલાં પ્રોડ્યુસ થશે, અને એના પછી શું પ્રોડ્યુસ થશે, મટીરિયલની અંદર ડિફોર્મેશન થયા પછી એને રેઝિસ્ટ કરતો ફોર્સ એ મટીરિયલની અંદર પ્રોડ્યુસ થાય છે, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. ઓકે, તો પહેલાં સ્ટ્રેન પ્રોડ્યુસ થાય છે, અને એના પછી શું પ્રોડ્યુસ થાય છે, સ્ટ્રેન પ્રોડ્યુસ થાય છે. ઓકે, આ જે છે મિત્રો એ UTM મશીન છે. UTM મશીન આપણે એનું ફૂલફોર્મ છે યુ સ્ટેન્ડ ફોર યુનિવર્સલ, ટી ફોર ટેસ્ટિંગ અને એમ ફોર મશીન. તો આ જે છે એ શું છે, UTM મશીન છે. આપણી વર્કશોપની અંદર ઓલરેડી આ મશીન અવેલેબલ છે. આની અંદર આપણે ટેન્સાઇલ અને કોમ્પ્રેસિવ બંને ટેસ્ટ કરી શકીએ છીએ. મિત્રો ટેન્સાઇલ ટેસ્ટ છે એ આપણે કયા મટીરિયલ માટે કરીએ છીએ, ડક્ટાઇલ મટીરિયલ માટે કરીએ છીએ, બરાબર. અને આપણે ટેન્સાઇલ ટેસ્ટ માટે શું કરીએ છીએ, તો અહીંયા આપણે જે બી સ્પેસીમેનનું ટેન્સાઇલ ટેસ્ટ કરવાનું છે એ સ્પેસીમેનને અહીંયા ભરાવવામાં આવે છે, અને પછી હાઇડ્રોલિક ફોર્સ જે છે, બરાબર, હાઇડ્રોલિક ફોર્સ, બરાબર, એ આપણે એપ્લાય કરીએ છીએ. અહીંયાથી હાઇડ્રોલિક ફોર્સ આપણે એપ્લાય કરીશું, એટલે શું થશે, આ બંને ડાઈ જે છે, આ ઉપરની ડાઈ છે એ આમ મૂવ થશે, અને નીચેની, આ જે નીચેની ડાઈ છે, બરાબર, એ આ રીતે નીચે મૂવ થશે. ઉપરની ડાઈ ઘણા મશીનમાં સ્ટેશનરી પણ હોય છે, બરાબર, તો નીચેની ડાઈ આ રીતે મૂવ થશે, અને એના લીધે શું થશે, તો આ જે સ્પેસીમેન છે એની અંદર ટેન્સાઇલ ફોર્સ, ટેન્સાઇલ લોડ જે છે એ એપ્લાય થશે, બરાબર. હવે એનું જે રિઝલ્ટ છે, સ્ટ્રેસ સ્ટ્રેનનો ડાયાગ્રામ, એ ઘણા મશીનની અંદર પેપર જે છે, પેપર અને પેન્સિલ બંનેનું કોમ્બિનેશન હોય છે સાઈડમાં, અને એની ઉપર ગ્રાફ બને છે. આ પેપરનો જે રોલ હોય એની ઉપર પણ ગ્રાફ બને છે, અને ઘણા મશીન એવા હોય છે કે એની અંદર, હવે જેટલા બી લેટેસ્ટ મશીન છે એની અંદર આપણે કોમ્પ્યુટર ઉપર સ્ટ્રેસ અને સ્ટ્રેનનો જે ગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે બને છે. ઓકે, તો આ જે છે એ મશીન કયું છે, UTM મશીન છે, બરાબર. માની લો કે તમારે બ્રિટલ મટીરિયલનું ટેસ્ટિંગ કરવું છે, તો સ્પેસીમેન તમારે અહીંયા નીચે મૂકવાનો રહે. હવે બ્રિટલ મટીરિયલ એટલે કેવો મટીરિયલ, તો આપણે વાત કરીએ કે મારે કોન્ક્રીટ છે અથવા તો બ્રિક્સ, બરાબર, એ બ્રિક્સ જે છે, બરાબર, એન્યુ ટેસ્ટિંગ કરવું છે તો એ બ્રિટલ મટીરિયલ કહેવાય. એટલે આપણે એને અહીંયા મૂકી અને પછી નીચે આ બંને સાઈડથી કોમ્પ્રેસિવ ફોર્સ છે એ આપણે એપ્લાય કરીશું. ઓકે, તો બે ટેસ્ટિંગ કરી શકાશે, એક છે ટેન્સાઇલ ટેસ્ટિંગ અને બીજું કોમ્પ્રેસિવ ટેસ્ટિંગ, બંને ટેસ્ટિંગ આપણે કરી શકીએ છીએ. એટલે આ મશીનને આપણે યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે આ જો અહીંયા આપણે સ્પેસીમેન જે છે એ ભરાયેલો છે, બરાબર, અહીંયા એક ફિક્સ છે અને એક મૂવિંગ ક્રોસ હેડ છે, બરાબર. હવે આ જે છે એ તમારો ઓરિજિનલ સ્પેસીમેન છે. સ્પેસીમેનની લેન્થમાં આપણે રિડક્શન કર્યું છે. ઓકે, અને ગેજ લેન્થ એટલે આપણે માર્કિંગ કરેલી હશે અહીંયા, જેટલા પોર્શનમાં માર્કિંગ કરેલું હોય, માર્કિંગ કરેલી જેટલી લેન્થ છે, મીન્સ કે એટલી લેન્થને આપણે એક્સપેરિમેન્ટ માટે કન્સિડર કરીએ છીએ, એને આપણે કહીએ છીએ ગેજ લેન્થ. ઓકે, તો હવે જો અહીંયા આની અંદર જે આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્પેસીમેન જે છે એને અહીંયા ડાયમાં ભરાઈશું, બરાબર, અને એના પછી આપણે શું કરીએ છીએ, તો એના પછી આપણે હાઇડ્રોલિક ફોર્સની મદદથી અહીંયા જો આ જે છે એ રોટેટ થશે, અને એના લીધે મૂવિંગ ક્રોસ હેડ છે એ નીચેની ડાયરેક્શનમાં આવશે, અને આ જે સ્પેસીમેન છે એની અંદર ટેન્સાઇલ ફોર્સ જે છે એ પ્રોડ્યુસ થશે. ઓકે, તો અહીંયા સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ એ તમારી બુકની અંદર આપેલો છે, બરાબર. તો આની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે ઓથી એ પોઈન્ટ તમને જે આપેલો છે એને આપણે કહ્યું છે અહીંયા આગળ, ઓથી એ પોઈન્ટને આપણે કહીએ છીએ અહીંયા પ્રપોર્શનાલિટી લિમિટ, બરાબર, મીન્સ કે સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને એકબીજાના સમપ્રમાણમાં હશે, બરાબર, અને ત્યાં સુધી હુકનો નિયમ છે એપ્લિકેબલ હશે, બરાબર. બી પોઈન્ટ સુધી આમ તો એપ્લિકેબલ હશે, ઇલાસ્ટિક લિમિટ આવે ત્યાં સુધી, બરાબર. પણ અહીંયા આ ઓથી એ આપણે પ્રપોર્શનાલિટી લિમિટ છે એ પતી જાય છે, બરાબર. એના પછી એથી બી રિજન છે, બી રિજિયન એને આપણે કહીએ છીએ ઇલાસ્ટિક લિમિટ. ઓકે, બી પોઈન્ટ છે એને આપણે ઇલાસ્ટિક પોઈન્ટ લિમિટ કહીએ છીએ, અને ત્યાં આગળ તમને જે સ્ટ્રેસ મળશે એ કયું મળશે, ઇલાસ્ટિક સ્ટ્રેસ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓથી એમાં સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એથી બી જે પોર્શન છે, બરાબર, એ બી પોઈન્ટ જે છે એને આપણે શું કહીએ છીએ, ઇલાસ્ટિક લિમિટ કહીશું. ત્યાં સુધી આપણે મટીરિયલની અંદર લોડ એપ્લાય કરીશું, અને મટીરિયલને અનલોડ કરશો તમે તો મટીરિયલ છે પોતાના મૂળ શેપમાં પાછું આવી જશે, મીન્સ કે ઓ કન્ડિશન ઉપર. ઓકે, એના પછી તમે જ્યારે બીથી સી પોર્શન છે, બરાબર, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા સી પોર્શન છે એની અંદર આપણે કીધું છે યલ્ડ પોઈન્ટ. ઓકે, તો હજુ પણ આપણે મટીરિયલને કન્ટિન્યુઅસલી સ્ટ્રેસ આપવાનું ચાલુ રાખીશું, કન્ટિન્યુઅસલી લોડ આપવાનું ચાલુ રાખીશું, તો શું થશે, મટીરિયલની અંદર સ્ટ્રેસના મૂલ્યમાં વધારો થાય છે. સ્ટ્રેસના મૂલ્યમાં શું થાય છે, વધારો થાય છે. ઓકે,
કોઈ એક પોઈન્ટ એવો આવશે કે જેની અંદર સ્ટ્રેસનું મૂલ્ય કોન્સ્ટન્ટ થઈ જશે અને સ્ટ્રેનના મૂલ્યમાં પછી ઝડપથી વધારો થાય છે, તો એ પોઈન્ટને આપણે કહીએ છીએ યલ્ડ પોઈન્ટ. ઓકે, હવે એકચ્યુઅલી મટીરિયલની અંદર એકચ્યુઅલમાં થાય છે શું, મટીરિયલની અંદર શું થાય છે એ આપણે ચેક કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મટીરિયલ જે છે, કોઈ બી મટીરિયલ હોય તો એની અંદર શું હશે, મોલિક્યુલ હશે, મોલિક્યુલ અંદર ગોઠવાયેલા હશે, બરાબર. આ મોલિક્યુલ જે છે એમની વચ્ચે પણ શું હશે, બોન્ડની મદદથી કનેક્ટ થયેલા હશે, બરાબર. હવે આપણે જ્યારે બંને મટીરિયલ જે છે એને બંને બાજુથી અહીંયા ખેંચીશું, બંને બાજુથી એને લોડ આપીશું, ત્યારે શું થશે, તો આ જે મોલિક્યુલ છે બરાબર એનું શું થશે, ડિસલોકેશન થશે. મીન્સ કે મોલિક્યુલ જે છે અંદર ખસશે, બરાબર. અને મોલિક્યુલ ખસશે એટલે એવા ટાઈમે શું થાય છે, મોલિક્યુલનું ડિસલોકેશન થશે. તમને અહીંયા એક ચેનની મદદથી સમજાવવાનો ટ્રાય કર્યું છે કે અહીંયા સ્ટાર્ટિંગની અંદર સ્ટ્રેસનું મૂલ્ય આપણે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રપોર્શનાલિટી લિમિટ હોય તો સ્ટ્રેસ અને સ્ટ્રેન બંનેના મૂલ્યમાં વધારો થાય છે, બરાબર. પછી કોઈ એક પોઈન્ટ આવે છે ત્યાંથી પ્લાસ્ટિક ડિફોર્મેશનની શરૂઆત થાય છે અને એને આપણે કહીએ છીએ યલ્ડિંગ પોઈન્ટ, જેમાં સ્ટ્રેસનું મૂલ્ય કોન્સ્ટન્ટ થઈ જાય છે અને સ્ટ્રેનનું મૂલ્યમાં રિડક્શન આવે છે, બરાબર. સ્ટ્રેનના મૂલ્યમાં રિડક્શન કેમ આવે છે, માની લો કે અહીંયા આ જે છે આ મોલિક્યુલ છે, અહીંયા તમે જેટલા બી કિડ્સ જોઈ શકો છો બધા મોલિક્યુલ છે અને એ અહીંયા બોન્ડની મદદથી કનેક્ટ થયેલા છે. ઓકે, હવે આપણે અહીંયા બંને સાઈડથી ફોર્સ એપ્લાય કરીશું તો શું થશે, તો આ જે ચેન છે, આ જે બોન્ડ છે, એ શું થશે, બ્રેક થશે. એટલે અહીંયાથી ડિસલોકેશન એનું સ્ટાર્ટ થશે અને ડિસલોકેશન સ્ટાર્ટ થશે એટલે શું થશે, તો એનું લંબાઈમાં વધારો જે છે એ ઝડપથી થશે, પણ જે સ્ટ્રેસનું મૂલ્ય છે એ કેવું રહેશે, કોન્સ્ટન્ટ રહેશે, બરાબર. તો સ્ટ્રેનના મૂલ્યમાં શું થાય છે, ઝડપથી વધારો થાય છે. ઓકે, હવે તમને એવું થતું હશે કે સાહેબ અપર યલ્ડિંગ પોઈન્ટ આવી ગયો, મીન્સ કે ત્યાં આગળ સ્ટ્રેસનું મૂલ્ય કોન્સ્ટન્ટ સ્ટ્રેન અને સ્ટ્રેનના મૂલ્યમાં શું થાય છે, વધારો થાય છે. કઈ રીતે, કેમ વધારો થાય છે, તો મટીરિયલની અંદર શું થાય છે, ડિસલોકેશન ક્રિએટ થાય છે, બરાબર. હવે અહીંયા આગળ જે છે નીચેનો પોર્શન, બરાબર, એમાં આપણે આને લોઅર યલ્ડિંગ પોઈન્ટ પણ કહીએ છીએ, બરાબર. ડી પોઈન્ટ છે અને ડી પોઈન્ટ એને આપણે કહીશું લોઅર યલ્ડિંગ પોઈન્ટ. ઓકે, તો અહીંયા અપર યલ્ડિંગ પોઈન્ટ અને લોઅર યલ્ડિંગ પોઈન્ટ, બરાબર, અહીંયા પ્લાસ્ટિક ડિફોર્મેશનની શરૂઆત થાય છે, અહીંયા પ્લાસ્ટિક ડિફોર્મેશનનો એન્ડ આવે છે. હવે તમને એવું થાય કે સાહેબ ફરીથી અહીંયા ગ્રાફ અપ કેમ જાય છે, વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ. ઓકે, તો ગ્રાફ અપ જવાનું કારણ શું છે, તો અહીંયા જો માની લો કે બે અહીંયાથી ચેન બ્રેક થઈ છે અને અહીંયાથી ચેન બ્રેક થઈ છે, તો બાકીના લોકો જે છે એને ખબર છે કે આપણે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરવાનો છે, મીન્સ કે બહારથી જે ફોર્સ આવે છે એનો આપણે ઓપોઝ કરવાનો છે. તો એ મોલિક્યુલ શું કરશે, એમને વચ્ચેનું બોન્ડિંગ જે છે એ વધારે સ્ટ્રોંગ બનશે, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેન હાર્ડનિંગ. એને આપણે શું કહીએ છીએ, સ્ટ્રેન હાર્ડનિંગ. ઓકે, હવે જો અહીંયા આગળ અહીંયા આપણે ડી પોઈન્ટે મટીરિયલ આવે અને એના પછી આપણે મટીરિયલ જે છે એને આપણે શું કરીશું, માની લો કે સી અને ડી, મીન્સ કે અપર યલ્ડિંગ પોઈન્ટ અને લોઅર યલ્ડિંગ પોઈન્ટની વચ્ચે મટીરિયલને આપણે જો અનલોડ કરીશું, અહીંયાથી આપણે મટીરિયલને અનલોડ, મીન્સ કે અહીંથી તમે લોડ એપ્લાય કરો છો હાઇડ્રોલિક પ્રેશરથી, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા આપણે બંને સાઈડથી એને ખેંચવાનું સ્ટાર્ટ કરીશું. ક્યાં સુધી ખેંચવાનું છે, તો અહીંયા જો આપણે એક્સ સુધી ખેંચવાનું છે, બરાબર. અને એક્સ સુધી પહોંચ્યા પછી આપણે શું કરીએ છીએ, અનલોડિંગ કરીએ છીએ. તો તમે અનલોડિંગ કરશો, બરાબર, તો અનલોડિંગ કરવાથી મટીરિયલ જે છે પોતાના ઓરિજિનલ શેપમાં પાછું આવશે નહીં, બરાબર. તો આપણે અહીંયા આગળ આ જે પોર્શન છે આને પેરેલલ પ્રોપોર્શનાલિટી લિમિટ છે એને પેરેલલ એક તમે લાઈન ડ્રો કરશો, બરાબર, તો એના નીચેનો તમને જે રિજન મળે છે એને આપણે કહીએ છીએ પ્લાસ્ટિક સ્ટ્રેન, બરાબર. એને શું કહીએ છીએ આપણે, પ્લાસ્ટિક સ્ટ્રેન. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ તો ડી પોઈન્ટ છે ત્યાં આગળ આવશો એટલે પછી શું થાય છે, જો ડી પોઈન્ટ આવ્યા પછી ફરીથી પાછું સ્ટ્રેસનું મૂલ્ય છે એમાં શું થાય છે, વધારો થાય છે. હવે સ્ટ્રેસના મૂલ્યમાં ફરીથી વધારો થાય છે એનું કારણ બી તમને કીધું કે કેમ વધારો થાય છે. સ્ટ્રેસના મૂલ્યમાં વધારો થવાનું જે કારણ છે એ આ છે કે અહીંયા આગળ જુઓ, અહીંયા આપણી જોડે જે કિડ્સ છે એમાં આ બે બોન્ડ તૂટેલા છે, તો બાકીના જે બોન્ડ છે, બાકીના જે કિડ્સ છે, એ શું વિચારશે કે આપણે આ એક્સટર્નલ ફોર્સને રેઝિસ્ટ કરવો જ છે. મટીરિયલની અંદર પણ સેમ એ જ ટેન્ડન્સી હોય છે, જેથી આ જે બોન્ડ છે વધારે સ્ટ્રોંગ બને છે, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેન હાર્ડનિંગ, જેને આપણે શું કહીએ છીએ, સ્ટ્રેન હાર્ડનિંગ. ઓકે, તો આ એ જ વસ્તુ છે સ્ટ્રેન હાર્ડનિંગ. અને સ્ટ્રેન હાર્ડનિંગના કારણે અહીંયા શું થાય છે, સ્ટ્રેન હાર્ડનિંગ પણ કહીએ છીએ અથવા તો વર્ક હાર્ડનિંગ પણ કહીએ છીએ. ઓકે, તો માની લો કે પહેલાં આપણે એક મટીરિયલ જે છે એની ઉપર આપણો જે સ્પેસીમેન છે, ઇનિશિયલ સ્પેસીમેન, તમે અહીંયા ઇનિશિયલ સ્પેસીમેન જે છે એ આ પ્રમાણે હોય છે. હવે એને આપણે બંને સાઈડથી લોડ આપણે એપ્લાય કરીશું, બંને સાઈડથી ટેન્સાઇલ લોડ આપણે એપ્લાય કરીએ છીએ, તો શું થાય છે, લેન્થમાં વધારો થાય છે.
ઓકે, હવે આપણે આ એક્સ પોઈન્ટે આવી અને એ લોડ છે એને રિમૂવ કરીશું, બરાબર, તો શું થશે? તો મટીરિયલ જે છે એ પરમિનન્ટલી આ પ્રમાણે લેન્થમાં એનો થોડોક વધારો થયેલો હશે અને આ પ્રમાણે ડિફોર્મેશન એનું થયેલું હશે. હવે માની લો કે ફરીથી આપણે એને લોડિંગ કરીએ છીએ, ફરીથી આપણે એને લોડ આપીએ છીએ, તો પહેલાં તમને જે યલ્ડ પોઈન્ટ મળતો હતો, એના કરતાં હવે આ મટીરિયલને લોડ કરવાથી યલ્ડ પોઈન્ટ જે છે એ તમને કેવો મળશે? વધારે હાઈ મળશે, બરાબર. વધારે હાઈ મળવાનું કારણ શું છે? તો મટીરિયલ જે છે એની અંદર ઓલરેડી પહેલાંથી શું હશે? ડિસલોકેશન હશે. ડિસલોકેશન એટલે મોલિક્યુલ જે છે એ એકબીજાથી એના બોન્ડિંગ વચ્ચે બ્રેક થયેલા હશે. અને હવે તમે ફરીથી એને લોડ કરશો એટલે શું થશે? તો બાકીના જે મોલિક્યુલ વચ્ચે જે અંદર જે નવું ડિસલોકેશન જે છે એ ક્રિએટ થશે અને એ શું કરશે? તો પહેલાં જે ડિસલોકેશન હતું એનું શું કરશે? ઓપોઝ કરશે. ઓકે, મીન્સ કે તમને અહીંયા સમજાવું એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો, આમાંથી તમને વધારે ક્લિયર ખબર પડશે કે પહેલાં અહીંયા મટીરિયલ જે છે એની અંદર ઓલરેડી જે બોન્ડ હતા એ બ્રેક થયેલા છે, બરાબર. હવે શું કરશે? તો બાકીના જે મોલિક્યુલ છે એ શું કરશે? એની વચ્ચે જે બોન્ડ છે એને વધારે સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરશે, વધારે સ્ટ્રેન્થ થશે. એટલે આપણે એને કહીએ છીએ સ્ટ્રેન હાર્ડનિંગ. ઓકે, અને સ્ટ્રેન હાર્ડનિંગના કારણે હવે આપણે કન્ટિન્યુઅસલી આપણે એની ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે ટેન્સાઇલ લોડ આપણે એપ્લાય કરવાનું કન્ટિન્યુઅસલી ચાલુ રાખીશું તો શું થશે? તો અહીંયા સ્ટ્રેસના મૂલ્યમાં અહીંયા વધારો થાય છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો અહીંયા જુઓ તમે, અહીંયા ફરીથી આપણે એની ઉપર મીન્સ કે લોડ આપવાનું કન્ટિન્યુઅસલી ચાલુ રાખીશું તો હવે સ્ટ્રેસનું મૂલ્ય જે છે એ વધવાનું સ્ટાર્ટ થાય છે. અંદરના ઇન્ટરનલ જે મોલિક્યુલ છે, અહીંયા આગળ આ જે મોલિક્યુલ છે એ શું કરશે? વધારેમાં વધારે સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરશે. પણ આપણે આ જે ફોર્સ છે એનું મૂલ્યમાં કન્ટિન્યુઅસલી વધારો કરતા જઈએ છીએ, કન્ટિન્યુઅસલી જે લોડ છે હાઇડ્રોલિક ફોર્સની મદદથી આપણે ટેન્સાઇલ ફોર્સ આપે જ જઈએ છીએ, તો આ જે છે મોલિક્યુલ એની પણ એક લિમિટેશન હશે, બરાબર. પછી આ ચેન જે છે, આ જે બાકીના મોલિક્યુલ છે એની ચેન પણ બ્રેક થશે, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એ બાકીના મોલિક્યુલ પહેલાં શું કરશે? લોડ સસ્ટેન કરે છે અને લોડ સસ્ટેન કરે છે એટલે સ્ટ્રેસ અને સ્ટ્રેન બંનેના મૂલ્યમાં વધારો થાય છે. કોઈ એક પોઈન્ટ એવો આવી જશે કે જ્યારે જે મટીરિયલની ઇન્ટરનલ મોલિક્યુલ છે એના દ્વારા જે લોડ સસ્ટેન કરવાની કેપેસિટી છે મેક્સિમમ પહોંચશે, અને જે મેક્સિમમ પોઈન્ટે લોડ સસ્ટેન કરવાની કેપેસિટી પહોંચે છે એને આપણે કહીએ છીએ અલ્ટિમેટ પોઈન્ટ. ઓકે, એને શું કહીએ છીએ આપણે? અલ્ટિમેટ પોઈન્ટ. ઓકે, અલ્ટિમેટ પોઈન્ટ પછી તો શું થાય છે? તો અલ્ટિમેટ પોઈન્ટ પછી આ જે પોર્શન છે એની અંદર આને આપણે કહીએ છીએ નિકિંગ. નિકિંગ મીન્સ કે તો આપણો જે સ્પેસીમેન જે છે, અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે સ્પેસીમેન છે સ્ટાર્ટિંગમાં એનો ક્રોસ સેક્શન એરિયા કેવો હશે? આ પ્રમાણે સ્ટ્રેટ હશે, બરાબર. હવે આપણે એની ઉપર કન્ટિન્યુઅસલી હજી ટેન્સાઇલ ફોર્સ આપણે એપ્લાય કરવાનું સ્ટાર્ટ કરીએ, ચાલુ જ રાખીએ છીએ, તો એનો જે પોર્શન છે એની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ક્રોસ સેક્શન એરિયામાં શું થયું છે? રિડક્શન થયું છે. મીન્સ કે અહીંયા ક્રોસ સેક્શન એરિયામાં રિડક્શન થશે અને ક્રોસ સેક્શન એરિયા રિડ્યુસ થશે, એટલે એ જે પોર્શન છે એને આપણે કહીએ છીએ નિક. નિકને આપણે ગુજરાતીમાં કહીએ તો આ જે ગળાનો જે પોર્શન છે એને આપણે નિક કહીએ છીએ, બરાબર. તો એમાં પણ એ જ પ્રકારે હોય છે. તો અહીંયા ક્રોસ સેક્શન એરિયા જે છે એ રિડ્યુસ થશે, અને ક્રોસ સેક્શન એરિયા રિડ્યુસ થશે એટલે અહીંયા તમે જોઈ શકો છો, એટલે અહીંયા ફોર્સ પર યુનિટ એરિયા અલ્ટિમેટ પોઈન્ટ પહોંચ્યા પછી અહીંયા આગળ જતા ઓરિજિનલ સ્પેસિફિકેશન આ પ્રમાણે છે, એટલે એ વખતે તમને અલ્ટિમેટ પોઈન્ટ મળશે. પછી શું થાય છે? તો ક્રોસ સેક્શન એરિયામાં રિડક્શન આવે છે, બરાબર. અને ક્રોસ સેક્શન એરિયામાં રિડક્શન આવવાથી મટીરિયલ જે છે એમાં આ પ્રમાણે પોર્શન ક્રિએટ થાય છે, આને આપણે કહીએ છીએ નિકિંગ. ઓકે, તો નિકિંગ એ પહોંચ્યા પછી મટીરિયલ જે છે એની અંદર શું થશે? તો મટીરિયલ એપ પોઈન્ટે આવશે અને મટીરિયલ શું થાય છે? એનું ફ્રેક્ચર થાય છે. મટીરિયલમાં શું થાય છે? ફ્રેક્ચર થાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને માની લો કે અલ્ટિમેટ પોઈન્ટે પહોંચ્યા પછી અહીંયા ફ્રેક્ચર પોઈન્ટ આવે છે. હવે જો તમે ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા કન્સિડર કરશો, ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા કન્સિડર કરશો, તો ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા આપણે કન્સિડર કરીએ તો ફોર્સ પર યુનિટ ક્રોસ સેક્શન એરિયા કરશું તો તમને અહીંયા પોઈન્ટ મળે છે, એ જી પોઈન્ટ છે. અને જી પોઈન્ટને આપણે શું કહીએ છીએ? બ્રેકિંગ પોઈન્ટ એક્ચ્યુઅલ કહીએ છીએ. અને જો તમે આ રિડ્યુસ થયેલો ક્રોસ સેક્શન એરિયા કન્સિડર કરશો તો હવે તમે ફોર્સ પર યુનિટ એરિયા લેશો, ફોર્સ પર યુનિટ એરિયા હવે આપણે લઈશું, તો અહીંયા આગળ જો આ નિકિંગ પોઈન્ટ એ ક્રોસ સેક્શન એરિયા કેવો છે? ઓછો છે, બરાબર. તો અહીંયા એરિયા જે છે એ ઘટી જશે, અને એરિયા ઘટી જશે એટલે તમને સિગ્માની વેલ્યુ કેવી મળશે? વધારે મળશે, બરાબર. તો આપણે નિકિંગ વાળો જે ક્રોસ સેક્શન એરિયા લઈશું તો આ પોઈન્ટ મળે છે, અને ઓરિજિનલ આપણે ક્રોસ સેક્શન જે છે એ લઈશું
તો તમને એફ પોઈન્ટ મળે છે. તો એફ પોઈન્ટને આપણે કહીએ છીએ બ્રેકિંગ પોઈન્ટ અથવા તો નોમિનલ પોઈન્ટ પણ કહીએ છીએ, અને એકચ્યુઅલ બ્રેકિંગ પોઈન્ટ જે છે તમને અહીંયા મળે છે. બરાબર, તો આ જે છે ટ્રુ સ્ટ્રેસ જે છે એ કોને કહેવાય? તો આપણે જો ક્રોસ સેક્શન એરિયા જે છે એ નિકિંગ પોઈન્ટવાળો લેશું તો તમને આ પોઈન્ટ મળશે. બરાબર, અને જો ક્રોસ સેક્શન એરિયા ઓરિજિનલ લેશું તો તમને એફ પોઈન્ટ મળશે. બરાબર, જે એકચ્યુઅલ છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા આગળ જુઓ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ઉપરથી એન્જિનિયરિંગની અંદર બે ટાઈપના મટીરિયલ આવે છે. એક આવે છે ડક્ટાઇલ અને બીજું આવે છે બ્રિટલ. ડક્ટાઇલ મટીરિયલ કોને કહેવાશે? તો ડક્ટાઇલ મટીરિયલની અંદર લાર્જ ટેન્સાઇલ સ્ટ્રેન હોય આપણે ડેવલપ કરી શકીએ છીએ. બરાબર, અને પછી એનું ફેલ્યુર થાય છે. બરાબર, લાઈક કયું મટીરિયલ છે ડક્ટાઇલ? તો સ્ટીલ અને એલ્યુમિનિયમ જે છે એ ડક્ટાઇલ મટીરિયલ છે. હવે આપણે વાત કરીએ બ્રિટલ મટીરિયલની, તો બ્રિટલ મટીરિયલ છે એમાં સ્ટ્રેન કેવું થશે? સ્મોલ સ્ટ્રેન. બરાબર, બ્રિટલ મટીરિયલ હશે એની અંદર યલ્ડિંગ પોઈન્ટ કે પ્લાસ્ટિક ડિફોર્મેશન જેવી કોઈ વસ્તુ હશે નહીં. ડાયરેક્ટ કયો પોઈન્ટ આવશે? તો રેપ્ચર પોઈન્ટ. ડાયરેક્ટ એનું ફ્રેક્ચર જ થશે, ડાયરેક્ટ એ બ્રેક જ થશે. ધારો કે કાસ્ટ આયર્ન છે, ગ્લાસ છે અને કોન્ક્રીટ છે. બરાબર, હવે કોન્ક્રીટનો બીમ હોય એની ઉપર તમે હેમરિંગ કરો છો, હથોડી મારો છો, તો એનું ડિફોર્મેશન નથી થતું, પણ શું થાય છે? કોન્ક્રીટનો બીમ છે એ બ્રેક જ થઈ જશે. બરાબર, તો ડક્ટિલિટી કોને કહીએ છે? એબિલિટી ઓફ મટીરિયલ ટુ ડિફોર્મ અંડર ટેન્સાઇલ લોડ. ટેન્સાઇલ લોડ આપીએ તો એનું જે ડિફોર્મેશન થાય છે, બરાબર, એની લેન્થમાં જે ચેન્જ આવે છે એને આપણે કહીશું ડક્ટિલિટી. બરાબર, તો ડક્ટાઇલ મટીરિયલ હોય તો એનું શું હશે? એલોંગેશન કેવું હશે? વધારે થશે, અને એરિયામાં શું થશે? રિડક્શન થશે. અને એવું થાય તો એ શું ઇન્ડિકેટ કરે છે? ડક્ટિલિટી ઇન્ડિકેટ કરે છે. જ્યારે બ્રિટલનેસ આપણે ચેક કરીએ તો બ્રિટલ મટીરિયલ હોય એની અંદર શું થશે? તો ડિફોર્મેશન બહુ ઓછું થશે. બરાબર, એટલે લો એલોંગેશન. એલોંગેશન કેવું હશે? એકદમ ઓછું થશે. બરાબર, અને એરિયાની અંદર રિડક્શન જે છે એ થશે, એને આપણે કહીએ છીએ બ્રિટલનેસ. મીન્સ કે વધારે એલોંગેશન થાય તો ડક્ટાઇલ મટીરિયલ, અને ઓછું એલોંગેશન થાય તો બ્રિટલ મટીરિયલ. નેક્સ્ટ જોઈએ હવે. તો પહેલા એ લિમિટ આપણે ઓથી એ પોઈન્ટ તમને જે બતાવ્યો હતો એને આપણે પ્રપોર્શનાલિટી લિમિટ કહીએ છીએ. બરાબર, અને એની અંદર શું હોય છે? સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને સમપ્રમાણમાં હોય છે, અને એને આપણે સ્ટ્રેટ લાઇન વડે બતાવીએ છીએ. અને ફોર્સ જે છે આની અંદર આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એ કયું એપ્લાય કરીએ છીએ? એક્સિયલી જ આપણે કરીએ છીએ. આમની અંદર આપણે બેન્ડિંગ ફોર્સને કન્સિડર કરતા છીએ નહીં. આનું ખાસ તમારે ધ્યાન લેવાનું છે. ધ લિનિયર રિલેશન બિટવીન એલોંગેશન એન્ડ ધ એક્સિયલ ફોર્સ કોઝ વોઝ ફર્સ્ટ નોટિસ બાય શ્રી રોબર્ટ હુક ઇન 1678 એન્ડ ઇટ ઇઝ કોલ્ડ હુક્સ લો. બરાબર, હુક લો તમે લખતા હોય તો એની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિથિન પ્રપોર્શનલ લિમિટ અથવા તો વિથિન ઇલાસ્ટિક લિમિટ સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન. એટલે સિગ્મા ચલે છે આપણે મૂકીએ છીએ એપ્સાઇલોન, અને એપ્સાઇલોનને આપણે અહીંયા ચલે છે દૂર કરીએ છીએ, એટલે આપણે અહીંયા કોન્સ્ટન્ટ મૂકીએ છીએ ઈ, જેને આપણે કહીએ છીએ યંગ્સ મોડ્યુલસ. નેક્સ્ટ જોઈએ હવે. તો અહીંયા તમને સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ છે આ પ્રમાણે મળે છે. બરાબર, સ્ટાર્ટિંગમાં અહીંયા ઓથી એ પોઈન્ટ છે એને આપણે પ્રપોર્શનાલિટી લિમિટ કહીએ છીએ. એના પછી સેકન્ડ પોઈન્ટ જે છે એ તમને ઇલાસ્ટિક લિમિટ મળશે. એના પછી યલ્ડ પોઈન્ટ મળે છે, અપર યલ્ડિંગ પોઈન્ટ, લોઅર યલ્ડિંગ પોઈન્ટ. બરાબર, જનરલી અપર યલ્ડિંગ પોઈન્ટ અને લોઅર યલ્ડિંગ પોઈન્ટ તમે બહુ સેપરેટલી આપણે જોઈ શકતા નથી. બરાબર, તો અપર યલ્ડિંગ પોઈન્ટ અને લોઅર યલ્ડિંગ પોઈન્ટમાં તમને કીધું એમ સ્ટ્રેસનું મૂલ્ય છે જે કોન્સ્ટન્ટ રહે છે, અને સ્ટ્રેનના મૂલ્યમાં ઝડપથી વધારો થાય છે. અને એના મૂલ્ય પછી શું થાય છે? અહીંયા તમને અલ્ટિમેટ પોઈન્ટ મળે છે. અને અલ્ટિમેટ પોઈન્ટ મળ્યા પછી તમે જો ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા કન્સિડર કરશો, બરાબર, તો તમને આ પોઈન્ટ મળશે, મીન્સ કે રેપ્ચર સ્ટ્રેન્થ મળશે. અને તમે જો નિકિંગવાળો પોર્શન, મીન્સ કે નિકિંગ જે થયેલું છે એ ક્રોસ સેક્શન એરિયા તમે કન્સિડર કરશો આ પ્રમાણે, નિકિંગ થયેલો ક્રોસ સેક્શન એરિયા તમે આપણે કન્સિડર કરીશું અહીંયા આગળ, આ ક્રોસ સેક્શન એરિયા કન્સિડર કરીશું તો તમને એકચ્યુઅલ રેપ્ચર સ્ટ્રેન્થ મળશે. બરાબર, તો આ સ્ટ્રેસ અને સ્ટ્રેનનો શું છે? ગ્રાફ છે. હવે વાત કરીએ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ટુ ડિસ્ક્રાઇબ ઇલાસ્ટિક પ્રોપર્ટી ઓફ લિનિયર ઓબ્જેક્ટ લાઇક વાયર અને રોડ. વાયર અને રોડની આપણે ઇલાસ્ટિક લિનિયર આપણે ઇલાસ્ટિક પ્રોપર્ટીની વાત કરતા હોય તો એવા આપણે વાયર અથવા તો રોપને શું કરીએ છીએ? સ્ટ્રીચ કરીએ છીએ અથવા તો કોમ્પ્રેસ કરીએ છીએ. બરાબર, તો એના માટે એના માટે આપણે જનરલી યંગ મોડ્યુલસ છે એનો યુઝ કરીએ છીએ. બરાબર, ઘણી વખત એવું થાય કે સાહેબ આ બધું સ્ટડી કરીએ છીએ પણ ક્યાં આગળ આનો યુઝ થાય છે? તો વાયર અને રોપ જે છે એનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એ વખતે આપણે યંગ મોડ્યુલસને કન્સિડર કરવો પડે છે. યંગ મોડ્યુલસ કેન બી યુઝ ટુ પ્રિડિક્ટ ધ એલોંગેશન ઓર કોમ્પ્રેશન ઓફ અ ઓબ્જેક્ટ એઝ લોંગ એઝ ધ સ્ટ્રેસ ઇઝ લેસ ધેન ધ યલ્ડ સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ. યલ્ડ સ્ટ્રેન્થ કરતાં જો સ્ટ્રેસ ઓછું હોય તો અને તો જ આપણે એલોંગેશન અને કોમ્પ્રેશન બંનેને પ્રિડિક્ટ કરવા માટે, મીન્સ કે બંનેની ધારણા કરવા માટે યંગ મોડ્યુલસ છે યુઝફુલ છે. ઇન મેની મટીરિયલ ધ રિલેશન બિટવીન એપ્લાઈડ સ્ટ્રેસ એન્ડ ધ રિઝલ્ટિંગ સ્ટ્રેન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ અપ ટુ સર્ટેન લિમિટ. અને ગ્રાફ છે એ આપણે સ્ટ્રેટ લાઇન વડે બતાવીએ છીએ. બરાબર, એને આપણે કહીશું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરાબર, સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન કરીએ
એની ઉપરથી તમને જે ગ્રાફ મળે છે બરોબર, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે લિમિટ મળે છે તમને, સ્ટ્રેસ અને સ્ટ્રેન બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે, અને આની અંદર આપણે કયો નિયમ એપ્લાય કરીએ છીએ, હુક્સ લો બરોબર, તો સિગ્મા ચાલે છે, એપ્સાઇલોન બરોબર અહીંયા ચાલે છે, દૂર કરશો તો તમે ઈ મૂક્યો છો, અને આ જે ઈ છે એને આપણે કહીએ છીએ યંગ મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, બંને નામ બંને વડે આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. હવે તમને આ ઈની વેલ્યુ આપેલી છે, જીપીએની અંદર આપેલી છે, જીપીએ મીન્સ કે ગીગા પાસ્કલ. જો સ્ટીલની વાત કરીએ તો વેલ્યુ છે 200 થી 220, કાસ્ટ આયર્નની આપણે વાત કરીએ તો 100 થી 160, કોપરની વાત કરીએ તો 90 થી 110, બ્રાસની વાત કરીએ તો 80 થી 90, એલ્યુમિનિયમની વાત કરીએ તો 60 થી 80, અને ટિમ્બર મીન્સ કે લાકડાની વાત કરીએ તો એની જે ઈ છે મીન્સ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે કેટલું છે, 10 છે. ઓકે, તો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામની અંદર અપર યલ્ડિંગ પોઈન્ટ, લોઅર યલ્ડિંગ પોઈન્ટ કોને કહેવાય, યલ્ડિંગ પોઈન્ટ કોને કહેવાય, અને ઇલાસ્ટિક લિમિટ કોને કહેવાય, એ બધું આપણે હવે ડિસ્કસ કરવાની છે. તો ઇલાસ્ટિક લિમિટ એટલે ધ લિમિટ એટ વિચ ધ મટીરિયલ વિલ રિટર્ન ઇટ્સ ઓરિજિનલ શેપ વેન ધ લોડ ઇઝ રિમૂવ. લોડને રિમૂવ કરી અને મટીરિયલ પોતાના ઓરિજિનલ શેપમાં પાછું આવે છે, તો આને આપણે કહીએ છીએ ઇલાસ્ટિક લિમિટ. નેક્સ્ટ વન છે યલ્ડ પોઈન્ટ. તો યલ્ડ પોઈન્ટ ઇઝ ધ પોઈન્ટ એટ વિચ ધ મટીરિયલ વિલ હેવ એન એપ્રિસિએબલ એલોંગેશન. મીન્સ કે તમને કીધું એ પ્રમાણે કે ઇલાસ્ટિક લિમિટ પછી આપણે શું આવે છે, મટીરિયલ છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકલી ડિફોર્મ કરવાની શરૂઆત થાય છે, અને પ્લાસ્ટિક ડિફોર્મ થવાની શરૂઆત થાય એને આપણે શું કહીએ છીએ, યલ્ડ પોઈન્ટ કહીએ છીએ, અને એન્ડ આવે ડિફોર્મેશન પ્લાસ્ટિક ડિફોર્મેશનનો એન્ડ આવે એને કહીએ છીએ લોઅર યલ્ડિંગ પોઈન્ટ. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે યલ્ડ પોઈન્ટ ઇન ધ પોઈન્ટ એટ વિચ ધ મટીરિયલ વિલ હેવ એન એપ્રિસિએબલ એલોંગેશન. મીન્સ કે યલ્ડ પોઈન્ટ એ શું હશે, મટીરિયલની અંદર થોડુંક લેન્થમાં વધારો થયેલો હશે. ઓકે, સ્લાઇટ ઇન્ક્રીઝ ઇન ધ સ્ટ્રેસ અબોવ ધ ઇલાસ્ટિક લિમિટ વિલ રિઝલ્ટ ઇન પરમિનન્ટ ડિફોર્મેશન. મીન્સ કે ઇલાસ્ટિક લિમિટ કરતાં આપણે સ્ટ્રેસનું મૂલ્યમાં થોડું વધારો કરીશું તો મટીરિયલ છે એ શું થશે, પરમિનન્ટ ડિફોર્મ થશે. ઓકે, ધીસ બિહેવિયર ઇઝ કોલ્ડ યલ્ડિંગ ફોર અ ડક્ટાઇલ મટીરિયલ. અને આને આપણે શું કહીએ છીએ, યલ્ડિંગ કહીએ છીએ. મટીરિયલનું આવું બિહેવિયર હોય તો એને આપણે શું કહીએ છીએ, યલ્ડિંગ કહીએ છીએ. ઇન એન્જિનિયરિંગ ધ ટ્રાન્ઝિશન ફ્રોમ ઇલાસ્ટિક બિહેવિયર ટુ પ્લાસ્ટિક બિહેવિયર. અને એન્જિનિયરિંગમાં આપણે કહીએ તો ઇલાસ્ટિક બિહેવિયરમાંથી પ્લાસ્ટિક ડિફોર્મરમાં પ્લાસ્ટિક બિહેવિયરમાં આપણે ટ્રાન્ઝેક્શન થયું એવું આપણે કહી શકીએ. લેસ ડક્ટાઇલ મટીરિયલ સચ એઝ એલ્યુમિનિયમ મીડિયમ ટુ હાઈ કાર્બન સ્ટીલ ડુ નોટ હેવ અ વેલ ડિફાઇન્ડ યલ્ડ પોઈન્ટ. મીન્સ કે ડક્ટિલિટી ઓછી હશે તો તમને ક્લિયરલી યલ્ડ પોઈન્ટ જે છે એ મળશે નહીં. અને એવા કેસમાં તમારે યલ્ડ પોઈન્ટ શોધવો હોય તો આપણે શું કરીએ છીએ, તો ઓફસેટ મેથડનો યુઝ કરીએ છીએ. એની અંદર આપણે શું કરીએ છીએ, તો ઓફસેટ મેથડની અંદર તમને જે પોઈન્ટ મળે છે, તમને જે ગ્રાફ મળે છે આ પ્રમાણે, એ ગ્રાફને પેરેલલ આપણે 0.01 થી 0.02 ડિસ્ટન્સ લઈ અને આપણે અહીંયા પેરેલલ લાઇન દોરીએ છીએ, અને તમને અહીંયા જે પોઈન્ટ મળે છે એને આપણે કહીશું યલ્ડ પોઈન્ટ, અને અહીંયા જે સ્ટ્રેસ મળશે એને કહીશું યલ્ડિંગ સ્ટ્રેન્થ. બરાબર, તો આ મેથડ છે એને આપણે શું કહીએ છીએ, ઓફસેટ મેથડ. ઓકે, હવે અપર યલ્ડિંગ પોઈન્ટ કોને કહીએ છે, તો વિચ કરસ્પોન્ડિંગ ટુ ધ લોડ રીચ જસ્ટ બિફોર યલ્ડિંગ સ્ટાર્ટ. યલ્ડ સ્ટાર્ટ થાય એ વખતે તમારું જે પોઈન્ટ છે એને આપણે અપર યલ્ડિંગ પોઈન્ટ કહીએ છીએ, અને લોઅર યલ્ડિંગ પોઈન્ટ કોને કહીએ છીએ, વિચ કરસ્પોન્ડિંગ ટુ ધ લોડ રિક્વાયર મેન્ટેન યલ્ડ. ઓકે, લોઅર યલ્ડ પોઈન્ટ શુડ બી યુઝ ટુ ડિટરમાઇન ધ યલ્ડ સ્ટ્રેન્થ ઓફ ધ મટીરિયલ. મટીરિયલની સ્ટ્રેન્થ ડેવલપ, મટીરિયલ જે છે એની સ્ટ્રેન્થ તમારે ચેક કરવી હોય બરાબર, તો ડક્ટાઇલ મટીરિયલ માટે આપણે લોઅર યલ્ડિંગ પોઈન્ટ જે છે એને કન્સિડર કરીએ છીએ. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા આપણે અલ્ટિમેટ પોઈન્ટ, અહીંયા જુઓ, અહીંયા આપણે મટીરિયલની જ્યારે સ્ટ્રેન્થ ચેક કરવાની હોય તો એવા કેસમાં આપણે યલ્ડિંગ પોઈન્ટને કન્સિડર કરીએ છીએ. આપણે અલ્ટિમેટ પોઈન્ટ જે મેક્સિમમ સ્ટ્રેસ બતાવે છે એને કન્સિડર કરતા નથી. કેમ? કેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે મટીરિયલ જે છે એ અલ્ટિમેટ સ્ટ્રેસ કરતા નીચેના સ્ટ્રેસે ફેલ થાય છે. બરાબર, એટલે આપણે સેફ કન્સિડર, સ્ટેપ લિમિટ, સેફ જે સ્ટ્રેસ છે એને આપણે કન્સિડર કરીએ છીએ, અને એટલે આપણે લોઅર યલ્ડિંગ પોઈન્ટે જે સ્ટ્રેસ હોય છે એને ડિઝાઇનની અંદર કન્સિડર કરીએ છીએ ડક્ટાઇલ મટીરિયલની અંદર. ઓકે, તો અહીંયા ત્રણ પોર્શન છે, ઇલાસ્ટિક રિજિયન છે, એના પછી યલ્ડિંગ છે એ પણ તમને સમજાવી દીધું, સ્ટ્રેન હાર્ડનિંગ એ પણ તમને સમજાવી દીધું મેં કે મટીરિયલ છે પહેલા શું થશે, એના જે બોન્ડ છે એ બ્રેક થવાનું સ્ટાર્ટ થશે, અને બોન્ડ જે છે બ્રેક થવાનું સ્ટાર્ટ થશે એના લીધે સ્ટ્રેનના મૂલ્યમાં ઘટાડો થાય છે, અને પછી તે રિમેનિંગ બોન્ડ છે એ શું કરશે, તો એ જે બહારથી લોડ એપ્લાય કરીએ છીએ આપણે એનો ઓપોઝ કરશે, અને એના લીધે મટીરિયલ જે છે એને સ્ટ્રેન્થ મળશે, એટલે આપણે એને કહીએ છીએ સ્ટ્રેન હાર્ડનિંગ. ઓકે, અને એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે એ સ્ટ્રેન્થ કેવી હશે, મેક્સિમમ હશે, જેને આપણે કહીશું અલ્ટિમેટ સ્ટ્રેસ, અને એના પછી શું થાય છે, તો એ જે બોન્ડ છે એની અંદર ડિસ્લોકેશન થવાનું કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે, અને કોઈ એક ટાઈમે મટીરિયલ છે એ ફ્રેક્ચર થઈ જશે. બરાબર,
તો અહીંયા એક્ચ્યુઅલ અને એક એક્ચ્યુઅલ બ્રેકિંગ છે અને એક ક્રોસ સેક્શન એરિયા જે છે, નોમિનલ બ્રેકિંગ અને એક્ચ્યુઅલ બ્રેકિંગ પોઈન્ટ તમે અહીંયા જોઈ શકો છો બંને. નેક્સ્ટ આ જે છે આપણે ઓફસેટ મેથડની, મેં તમને ઓફસેટ મેથડ જે છે એની તમને વાત કરી એ પ્રમાણે કે આપણે અહીંયા 0.02 જેટલું ઓફસેટ લઈ અને લાઈન ડ્રો કરીએ છીએ અને અહીંયા તમને જે પોઈન્ટ ઇન્ટરસેક્ટ કરે છે, આ જે કરો છે એને પોઈન્ટ ઇન્ટરસેક્ટ કરે છે ત્યાં આગળ તમને જે પોઈન્ટ મળે એને આપણે કહીએ છીએ યલ્ડ સ્ટ્રેન્થ, બરાબર ને? એ અહીંથી આમ કરશો એટલે તમને શું મળશે? યલ્ડ સ્ટ્રેસ મળશે. ઓકે, તો એ કયા મટીરિયલ માટે? તો જેમાં યલ્ડ પોઈન્ટ જે ક્લિયરલી ડિફાઈન ના હોય એના માટે, અથવા તો બ્રિટલ મટીરિયલની અંદર પણ યલ્ડ પોઈન્ટ તમારે નક્કી કરવો હોય અથવા તો એના માટે આપણે આ મેથડનો યુઝ કરીએ છીએ, બરાબર? 0.2% જે લાઈન છે એને ઓફસેટ કરીશું, બરાબર? જે પ્રપોઝનાલિટી લિમિટ છે એનાથી લાઈન જે છે પેરેલલ જ બનાવીશું અને એના પછી એ જે લાઈન ઓરિજિનલ ગ્રાફને જે કટ કરે, જે ક્રોસ કરે છે ત્યાં આગળ આપણે પોઈન્ટ મળે છે એ પોઈન્ટને આપણે કહીશું યલ્ડ પોઈન્ટ, બરાબર? પણ કયા મટીરિયલમાં? એવું મટીરિયલ કે જેની અંદર યલ્ડ પોઈન્ટ ક્લિયરલી ડિફાઈન્ડ નથી એવા પોઈન્ટમાં આપણે તમારે એવા મટીરિયલમાં તમારે નક્કી કરવું હોય તો એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. યલ્ડ સ્ટ્રેન્થ તમને વાત કરી એ પ્રમાણે, યુ કેન ડ્રો અ લાઇન પેરેલલ ટુ ધ ઇનિશિયલ લિનિયર પોર્શન, બરાબર? એન્ડ વેર ધીસ લાઇન ઇન્ટરસેક્ટ ધ કર્વ ઇઝ અ યલ્ડ પોઈન્ટ. અહીંયા તમે જુઓ છો કે આ જે છે પ્રપોઝનાલિટી લિમિટ છે, બરાબર? એનાથી 0.2% અથવા તો આપણે એને આપણે પર્સન્ટેજને કન્વર્ટ કરીએ નંબરમાં તો 0.002% આપણે અહીંયાથી આટલું ડિસ્ટન્સ લઈ લઈશું અને આ જે લાઇન છે, આ જે લાઇન છે પ્રપોઝનાલિટી લિમિટ એને પેરેલલ લાઇન અહીંયા ડ્રો કરીશું, બરાબર? એ લાઈન અહીંયા ઓરિજિનલ કર્વને જે કટ કરે છે ત્યાં તમને જે સ્ટ્રેસ મળે છે એ કયું હશે? યલ્ડ સ્ટ્રેસ હશે, બરાબર? ઓકે, અલ્ટિમેટ સ્ટ્રેસ કોને કહેવાય? તો મેક્સિમમ સ્ટ્રેસ જે છે મટીરિયલની અંદર જે મેક્સિમમ સ્ટ્રેસ ડેવલપ થાય છે એને આપણે કહીએ છીએ અલ્ટિમેટ સ્ટ્રેસ ઓર ટેન્સાઇલ સ્ટ્રેસ. ઓકે, નિકિંગ કોને કહેવાય? તો નિકિંગ એટલે અલ્ટિમેટ સ્ટ્રેસ પછી ક્રોસ સેક્શન એરિયા છે એની અંદર ઝડપથી રિડક્શન આવવાનું સ્ટાર્ટ થાય છે. ક્રોસ સેક્શન એરિયા બિગિન ટુ રિડ્યુસ ઇન ધ રિજન ઓફ ધ સ્પેસીમેન બીકોઝ ઓફ લોકલ ઇન્સ્ટેબિલિટી. લોકલ ઇન્સ્ટેબિલિટીના કારણે શું થાય છે? ક્રોસ સેક્શન એરિયામાં તમે જોઈ શકો છો કે અહીંયા આ પ્રમાણે રિડક્શન આવે છે અને રિડક્શન આવવાનું સ્ટાર્ટ થાય એ ફિનોમિનાને આપણે શું કહીએ છીએ? નિકિંગ કહીએ છીએ, બરાબર? આફ્ટર નિકિંગ હેઝ બીન બિગિનિંગ વી નોટ દેટ ધ રેપ્ચર અકર એટ અ એંગલ ઓફ 45ના એંગલે અહીંયા ફેલ્યુર થશે અને જે ફેલ્યુર થાય છે એને આપણે કહીશું કપ એન્ડ કોન, બરાબર? જે ફેલ્યુર છે એને આપણે શું કહીશું? કપ એન્ડ કોન. આપણે તમે અહીંયા જોઈ શકો છો કે એક અહીંયા આ જે છે આ પ્રમાણે ફેલ્યુર થશે, બરાબર? મટીરિયલ જે છે એનું આ પ્રમાણે ફેલ્યુર થશે, બરાબર? તો અહીંયા આ જે છે એક કોન જેવો શેપ છે અને અહીંયા આ કપ જેવો છે એટલે અહીંયા જે ફેલ્યુર થાય છે એને આપણે કપ એન્ડ કોન ફેલ્યુર કહીએ છીએ. અને કેટલાનો એંગલ બને છે? 45 ડિગ્રી. અહીંયા જે એંગલ બને છે એ લિનિયર, અહીંયા લિનિયર જે એની એક્સિસ છે એની સાથે કેટલાનો એંગલ બનાવે છે? 45. ઓકે, તો અહીંયા 45ના ડિગ્રીએ શું થશે? જે સ્પેસીમેન છે એનું પછી ફ્રેક્ચર થશે. ઓકે, તો રેપ્ચર ઓર ફ્રેક્ચર કોને કહે છે? ધ સ્પેસીમેન સ્પ્લિટ ઇન ટુ ટુ ઓર મોર પીસીસ. સ્પેસીમેન જે જો ડક્ટાઇલ મટીરિયલ હોય તો બે ભાગમાં ડિવાઈડ થશે અને જો બ્રિટલ મટીરિયલ હોય તો ઘણા બધા પોર્શનની અંદર ડિવાઈડ થશે એટલે અહીંયા લખ્યું છે ટુ ઓર મોર પીસીસની અંદર. રેપ્ચર સ્ટ્રેન્થ કોને કહેવાય? તો મટીરિયલ ફેલ થાય એ વખતે એની જે સ્ટ્રેન્થ હશે, મટીરિયલ ફેલ થાય દરમિયાન એની જે સ્ટ્રેન્થ હોય છે એને આપણે કહીએ છીએ રેપ્ચર સ્ટ્રેન્થ. ઓકે, સ્ટ્રેન હાર્ડનિંગનો કોન્સેપ્ટ મેં તમને પહેલાં સમજાવ્યો કે મટીરિયલને તમે જ્યારે સ્ટ્રેસ આપણે એપ્લાય કરીએ છીએ એટલે શું થાય છે? ડિસલોકેશન ક્રિએટ થાય છે અને ડિસલોકેશનના કારણે બાકીના જે મોલિક્યુલ છે એ શું કરશે? મટીરિયલને વધારે સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરશે, બરાબર? જેને આપણે કહીએ છીએ સ્ટ્રેન હાર્ડનિંગ. ધ સ્ટ્રેસ મસ્ટ બી ઇન્ક્રીઝ ટુ કીપ એલોંગેટિંગ ધ સ્પેસીમેન અન્ટિલ ધ મેક્સિમમ વેલ્યુ હેઝ બીન રીચ, બરાબર? એટલે આ એ જ કહેવા માગે છે કે સ્ટ્રેસ મસ્ટ બી ઇન્ક્રીઝ ટુ કીપ એલોંગેટિંગ સ્પેસીમેન. મીન્સ કે જે લંબાઈ જે સ્પેસીમેનની લેન્થ વધે છે એને કન્ટિન્યુઅસલી આપણે શું કરીશું? સ્ટ્રેસમાં એનો વધારો થાય છે, બરાબર? કેમ વધારો થાય છે? એનું કારણ ભાઈ તમને સમજાવ્યું મેં કે બાકીના જે મોલિક્યુલ છે એ શું કરશે? સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવાનું કામ કરશે જેને આપણે કહીએ છીએ સ્ટ્રેન હાર્ડનિંગ. ઓકે, નેક્સ્ટ હવે વાત કરીએ તો પ્લાસ્ટિસિટી ઓર પ્લાસ્ટિક ડિફોર્મેશન કોને કહેવાય? તો પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે ઇટ ઇઝ ઓપોઝિટ ઓફ ઇલાસ્ટિક ડિફોર્મેશનથી કેવું છે? ઓપોઝિટ છે, મટીરિયલ પોતાના ઓરિજિનલ શેપમાં પાછું આવશે નહીં. મોસ્ટ ઓફ ધ મટીરિયલ ઇન ધ લિનિયર ઇલાસ્ટિક કેટેગરી આર યુઝલી કેપેબલ ઓફ પ્લાસ્ટિક ડિફોર્મેશન, બરાબર? બધાને જે ઇલાસ્ટિક કેટેગરીમાં આવે છે મીન્સ કે જે ડક્ટાઇલ મટીરિયલ છે બધાની અંદર શું થાય છે? પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે. પણ બ્રિટલ મટીરિયલ જે છે લાઇક સિરામિક, બરાબર? સિરામિક છે, ગ્લાસ છે, એની અંદર પ્લાસ્ટિક ડિફોર્મેશન આવશે નહીં. એની ઉપર તમે જ્યારે ફોર્સ એપ્લાય કરશો એટલે સીધે સીધો મટીરિયલ શું થશે? બ્રેક થઈ જશે.
હવે તમને એક અહીંયા આગળ બે એક્ઝામ્પલ આપેલા છે, એક કેરોટ આપેલું છે અને બીજું આપેલું છે બબલ ગમની ચિંગમ આપેલી છે. ઓકે, તો કેરોટ જે છે એની ઉપર તમે એને બંને સાઈડથી ખેંચવાનો ટ્રાય કરશો કેરોટને, તો શું થશે, તો એ કેરોટ જે છે ડાયરેક્ટલી બ્રેક થઈ જશે. કેમ? કેમ કે મટીરિયલ કેવું છે, કેવું છે, બ્રિટલ છે. જ્યારે ચિંગમને તમે ખેંચો બંને સાઈડથી તો એ મેક્ઝિમમ લેન્થ સુધી પહેલાં ખેંચાશે અને પછી બ્રેક થશે. ઓકે, તો અહીંયા કેરોટ વિલ સ્ટ્રીચ વેરી લિટલ બિફોર બ્રેકિંગ, બ્રેક થાય એના પહેલાં બહુ એને બહુ ઓછું આપણે એને ખેંચી શકીએ છીએ. અને ચિંગમની વાત કરીએ તો સારું એવું એનું પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે અને પછી ફેલ્યોર થશે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં આગળ બે પોઈન્ટ તમને બતાવેલા છે, એક તમને આપેલું છે લો કાર્બન સ્ટીલ અને બીજો આપેલું છે એલ્યુમિનિયમ અલય, બરાબર. તો લો કાર્બન સ્ટીલ જે છે એની અંદર આ ફર્સ્ટ ફિગર છે એ છે લો કાર્બન સ્ટીલ, અને એની અંદર તમે જોઈ શકો છો કે તમને ક્લિયરલી યલ્ડિંગ, સ્ટ્રેન હાર્ડનિંગ અને નેકિંગ આ ત્રણે ત્રણ પોર્શન છે તમને ક્લિયરલી દેખાય છે. જ્યારે આપણે વાત કરીએ એલ્યુમિનિયમ અલોયની, તો એલ્યુમિનિયમ અલોયની અંદર શું છે, તો એની અંદર ક્લિયરલી યલ્ડ પોઈન્ટ તમને જોવા નહીં મળે, બરાબર. અને એનું જે ફેલ્યુર જે છે એ આ પ્રમાણે થશે, બરાબર. યલ્ડ પોઈન્ટ, સ્ટ્રેન હાર્ડનિંગ અને નિકિંગ જોવા નહીં મળે, ડાયરેક્ટ સીધું રેપ્ચર પોઈન્ટ આવશે, બરાબર. કેમ કે મટીરિયલ કેવું હશે, બ્રિટલ હશે. ઓકે, હવે પર્સન્ટેજ એલોંગેશનની આપણે વાત કરીએ તો પર્સન્ટેજ એલોંગેશન કોને કહેવાય, તો અહીંયા તમે એલ બી માઇનસ એલ ઝીરો ડિવાઈડ બાય એલ ઝીરો અને મલ્ટીપ્લાય બાય તમે 100 કરશો એટલે તમને પર્સન્ટેજ અલોંગેશન મળશે. એલ બી એ શું બતાવે છે, ફાઇનલ લેન્થ એટ રેપ્ચ્યુર, મીન્સ કે અહીંયા એક ઓરિજિનલ જે સ્પેસીમેન છે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ એક ઓરિજિનલ સ્પેસિફિકેશન છે, સ્પેસીમેન છે. અને બીજો એક આપણે સ્પેસીમેન જે બતાવીએ છીએ અહીંયા આ જે છે બીજો જે સ્પેસીમેન છે આ પ્રમાણે છે, મીન્સ કે ઇનિશિયલ કન્ડિશનમાં સ્પેસીમેન છે આ પ્રમાણે છે, બરાબર. એની ઉપર તમે જ્યારે ટેન્સાઇલ લોડ એપ્લાય કરશો એટલે તમને જે સ્પેસીમેન મળે છે આ પ્રમાણે મળે છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇનલ લેન્થ છે એ કેવી છે, વધારે છે કોના કરતાં, ઇનિશિયલ લેન્થ કરતાં, બરાબર. તો અહીંયા એલ ઝીરો જે છે એ શું બતાવે છે, ઇનિશિયલ લેન્થ બતાવે છે, અને એલ બી એ શું બતાવે છે, ફાઇનલ લેન્થ બતાવે છે. તો તમે ફાઇનલ લેન્થ માઇનસ ઇનિશિયલ લેન્થ અપોન ઇનિશિયલ લેન્થ કરશો તો તમને શું મળશે, પર્સન્ટેજ એલોંગેશન મળશે. અને જનરલી સ્ટીલ માટે એ રેટ છે એ કેવો છે, 21-30%, બરાબર. એ જ રીતે સેકન્ડ વન છે પર્સન્ટેજ રિડક્શન. તો પર્સન્ટેજ રિડક્શન આપણે કોને કહીએ છીએ, તો અહીંયા જેમ લેન્થમાં વધારો થાય છે એમ એરિયામાં શું થાય છે, ઘટાડો થાય છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સ્ટાર્ટિંગની અંદર ક્રોસ સેક્શન એરિયા કેવો છે, વધારે છે, બરાબર. જ્યારે આપણે બંને સાઈડથી એને ખેંચીશું ત્યારે ક્રોસ સેક્શન એરિયામાં શું થાય છે, સારું એવું રિડક્શન થાય છે. તો હવે પર્સન્ટેજ રિડક્શન ઇન ક્રોસ સેક્શન એરિયા આપણે કહીએ તો અહીંયા એ ઝીરો જે છે એ શું બતાવે છે, ઇનિશિયલ એરિયા બતાવે છે જે વધારે હશે, અને ફાઇનલ એરિયા જે છે એ કેવો હશે, ઓછો હશે રેપ્ચર વખતે, બરાબર. તો કેટલું રિડક્શન થાય છે, તો 60-70% જેટલું રિડક્શન થાય છે સામાં સ્ટ્રક્ચર સ્ટીલની અંદર. ઓકે, તો રિડક્શન પર્સન્ટેજ રિડક્શન તમારે નીકાળવું હોય તો શું કરવું પડે, તો ઇનિશિયલ જે એરિયા છે એ લેવાનું અને ફાઇનલ એરિયા લેવાનું, બરાબર. અને ડિવાઇડ બાય ઇનિશિયલ એરિયા લેશો અને મલ્ટીપ્લાય બાય 100 કરશો એટલે તમને પર્સન્ટેજ રિડક્શન ઇન એરિયા મળશે, બરાબર. હવે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ આપણે બ્રિટલ મટીરિયલની વાત કરીએ તો બ્રિટલ મટીરિયલની અંદર કાસ્ટ આયર્ન છે, ગ્લાસ છે, કોન્ક્રીટ અને કાર્બન ફાઇબર છે, બરાબર. એની અંદર શું થાય છે, તો ડાયરેક્ટ કોઈ પ્લાસ્ટિક ડિફોર્મેશન થશે નહીં, ડાયરેક્ટ કયો પોઈન્ટ આવશે, રેપ્ચર અકર વિધાઉટ અ પ્રાયર ચેન્જ ઇન રેટ ઓફ ડિફોર્મેશન, બરાબર. એની અંદર કોઈ પણ પ્રકારનું ડિફોર્મેશન નહીં થાય, ડાયરેક્ટ તમને અહીંયા રેપ્ચર પોઈન્ટ મળશે, બરાબર. ધીસ ડુ નોટ હેવ અ યલ્ડ પોઈન્ટ, એની અંદર યલ્ડ પોઈન્ટ ક્લિયર નહીં હોય, એની અંદર સ્ટ્રેન હાર્ડનિંગ બી નહીં થાય, ડાયરેક્ટ તમને સીધું બ્રેકિંગ સ્ટ્રેન્થ જ મળશે, બરાબર. અહીંયા આગળ, બરાબર. તો આ જે છે એ બ્રિટલ મટીરિયલ માટે આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામની વાત કરી. ઓકે, તો ડાયરેક્ટ તમને અહીંયા રેપ્ચર પોઈન્ટ જ મળશે, અને બ્રિટલ મટીરિયલનું ફેલ્યુર જે છે સાઈડમાં તમને ફિગર બતાવી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. ઓકે, કાસ્ટ આયર્ન માટે ગ્રાફ બનાવશો તો કાસ્ટ આયર્ન છે એ બી બ્રિટલ મટીરિયલ છે, તો એના માટે પણ ગ્રાફ આ પ્રમાણે આવે છે, સ્ટ્રેસ સ્ટ્રેનનો ડાયરેક્ટ રેપ્ચર પોઈન્ટ જ તમને મળે છે. હવે ધ ડિફરન્સ બિટવીન ટ્રુ સ્ટ્રેસ અને એન્જિનિયરિંગ સ્ટ્રેસ, એની અંદર ફરક શું છે, બરાબર. તો તમે ટ્રુ સ્ટ્રેટ, અને મેં તમને કીધું કે એક નોમિનલ ક્રોસ સેક્શન એરિયા આપણે લઈએ છીએ અને એક બ્રેકિંગ પોઈન્ટ તમને મળે છે અને એક નોમિનલ પોઈન્ટ મળે છે, બરાબર. તો આપણે એન્જિનિયરિંગ સ્ટ્રેસ અને ટ્રુ સ્ટ્રેસ બંનેમાં ફરક શું છે, તો આપણે મેં તમને કીધું કે નોમિનલ અને બ્રેકિંગ જે છે એ જ વસ્તુ છે હારી, પણ નામ બીજા આપેલા છે ખાલી, બરાબર. તો એપ્લાય લોડ જે છે એને ડિવાઈડ બાય ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા તમે કરશો તો તમને એન્જિનિયર સ્ટ્રેસ મળશે,
મીન્સ કે એકચ્યુઅલ એનું જે આપણે નોમિનલ બ્રેકિંગ છે એ મળશે. જ્યારે તમે ટ્રુ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરો તો એની અંદર તમે જે લોડ છે એ અને જે ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા છે, સોરી ન્યૂ ડિફોર્મ ક્રોસ સેક્શન એરિયા, મીન્સ કે નિકિંગ વખતે તમને જે ક્રોસ સેક્શન એરિયા રિડ્યુસ થયેલો મળે છે આ પ્રમાણે, નિકિંગ વખતે તમને અહીંયા આ પ્રમાણે એરિયા મળશે બરાબર. તો આ રિડ્યુસ ક્રોસ સેક્શન એરિયા તમે લેશો તો તમને કયો સ્ટ્રેસ મળશે? ટ્રુ સ્ટ્રેસ મળશે બરાબર. અને એટલા માટે આપણે કહીએ છીએ કે ટ્રુ સ્ટ્રેસ છે એની વેલ્યુ કેવી હશે, એન્જિનિયરિંગ સ્ટ્રેસ કરતાં કેવી હશે, એમ વધારે હશે. અને અહીંયા આપણે જે ગ્રાફ બનાવતા હતા, જે ગ્રાફ આપણે અહીંયા તૈયાર કર્યો એની અંદર પણ એવું જ છે. અહીંયા એક પોઈન્ટ અહીંયા નીચે મળે છે, જ્યારે બીજો એક પોઈન્ટ છે એ અહીંયા ડોટેડ લાઇન વડે તમને બતાવેલો છે બરાબર, જે અહીંયા ઉપર મળે છે બરાબર. જો તમે એરિયા જે છે ક્રોસ સેક્શન એરિયા એ તમે ઓરિજિનલ લેશો તો તમને આ પોઈન્ટ મળશે બરાબર, અને તમે ડિફોર્મ થયેલો ક્રોસ સેક્શન એરિયા લેશો તો તમને ઉપરનો મળશે, જેને આપણે ટ્રુ સ્ટ્રેસ કહીએ છીએ. ઓકે, તો ટ્રુ સ્ટ્રેસની વેલ્યુ છે કોની, કોના કરતાં વધારે હશે? એન્જિનિયરિંગ સ્ટ્રેસ કરતાં કેવી હશે? વધારે હશે. ઓકે, તો અહીંયા પણ એ જ વસ્તુ બતાવી રહી છે, પણ તમને ક્રોસ સેક્શન એરિયાવાળો બતાવી રહી છે કે એન્જિનિયરિંગ સ્ટ્રેસ આ જે છે ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા છે, એ ઓ ફોર ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા, ઓરિજિનલ લેશો તો તમને એન્જિનિયરિંગ સ્ટ્રેસ મળશે. અને એ જ રીતે તમે અહીંયા જો ક્રોસ સેક્શન એરિયા રિડ્યુસ થયેલો લેશો બરાબર, તો તમને કયો મળશે? ટ્રુ સ્ટ્રેસ મળશે બરાબર. તો ટ્રુ સ્ટ્રેસની વેલ્યુ તમે અહીંયા જોઈ શકો છો, આ પોઈન્ટ તમારી બુકમાં પણ આપેલો છે, એની વેલ્યુ વધારે છે કોના કરતાં? એન્જિનિયરિંગ સ્ટ્રેસ કરતાં. ઓકે, હવે વાત કરીએ આપણે આઇસોટ્રોપિક મટીરિયલ, એન આઇસોટ્રોપિક મટીરિયલ અને હોમોજીનિયસ મટીરિયલમાં ફરક શું છે બરાબર. તો આપણે જે બી લોડ આપણે એપ્લાય કરીએ છીએ બરાબર, એ બધી ડાયરેક્શનમાં એક સરખો વહેંચાય તો એને આપણે આઇસોટ્રોપિક મટીરિયલ કહીએ છીએ બરાબર. આઇસોટ્રોપિક મટીરિયલ હેવ અ ઇલાસ્ટિક પ્રોપર્ટી દેટ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ડાયરેક્શન. મોસ્ટ કોમનલી સ્ટ્રક્ચર મટીરિયલ આર આઇસોટ્રોપિક. એન આઇસોટ્રોપિક મટીરિયલ કોને કહે છે? મટીરિયલ હુઝ પ્રોપર્ટી ડિપેન્ડ અપોન ડાયરેક્શન, ડાયરેક્શન ઉપર ડિપેન્ડ કરતી હોય બરાબર, એવા મટીરિયલને આપણે શું કહીએ છીએ? જેની પ્રોપર્ટી જે છે ડાયરેક્શન ઉપર ડિપેન્ડ કરતી હોય એને આપણે કહીએ છીએ એન આઇસોટ્રોપિક મટીરિયલ બરાબર. અને એવા મટીરિયલ કયા છે? ફાઇબર, રેનફોર્સ, કમ્પોઝિટ છે બરાબર. વાત કરીએ આપણે હોમોજીનિયસ મટીરિયલની, તો મટીરિયલ ઇઝ હોમોજીનિયસ ઇફ ઇટ હેઝ ધ સેમ કમ્પોઝિશન એટ એવરી પોઈન્ટ ઇન ધ બોડી બરાબર. એનું કેમિકલ કમ્પોઝિશન જે છે એક સરખું હશે તો એને આપણે હોમોજીનિયસ કહીએ છીએ, અને કેમિકલ કમ્પોઝિશન એક સરખું ના હોય તો એને આપણે હેટરોજીનિયસ કહીએ છીએ બરાબર. આ હોમોજીનિયસ મટીરિયલ મે ઓર મે નોટ બી આઇસોટ્રોપિક, આઇસોટ્રોપિક હોઈ બી શકે, જે સ્ટ્રેસ આપણે એપ્લાય કરીએ છીએ, જે લોડ આપણે એપ્લાય કરીએ છીએ એ બધી ડાયરેક્શનમાં એક સરખો વહેંચાઈ બી શકે અને ન પણ વહેંચે. ઓકે, તો અહીંયા ફ્રેક્ચર જે છે, જે ફ્રેક્ચર થાય છે એના પણ ત્રણ પ્રકારો છે બરાબર. તો એની અંદર ફર્સ્ટ વન છે ટેન્સાઇલ સ્ટ્રેસ નોર્મલ ટુ ધ પ્લેન ઓફ ધ ક્રેક બરાબર. અહીંયા ક્રેક જે પ્રોડ્યુસ થાય છે એને અહીંયા ટેન્સાઇલ સ્ટ્રેસ જે છે એ કેવો હશે? નોર્મલ હશે, મીન્સ કે 90 નો એંગલ બનાવે છે. તો એવા કેસમાં તમને આ પ્રમાણે ફ્રેક્ચર મળશે. બીજું છે પ્લેન સિયર, પ્લેન સિયરમાં શું થશે? તો સિયર સ્ટ્રેસ એક્ટિંગ પેરેલલ ટુ ધ પ્લેન ઓફ ક્રેક બરાબર. જે ક્રેક છે એને પેરેલલ એપ્લાય કરીશું સિયર સ્ટ્રેસ તો તમને એ પ્રમાણે મળશે. અને થર્ડ વન છે ટીયરિંગ મોડ, ટીયરિંગ મોડ એટલે સિયર સ્ટ્રેસ છે એ આ પ્રમાણે લાગે છે બરાબર. પરપેન્ડિક્યુલર ક્રેકને કેવું થશે? અહીંયા પેરેલલ ટુ ધ પ્લેન ઓફ ધ ક્રેક એન્ડ પેરેલલ ટુ ધ ક્રેક ફ્રન્ટ બરાબર. આ રીતે આપણે એપ્લાય કરીશું સિયર સ્ટ્રેસ તો તમને થર્ડ વન મળશે, જે મળશે ટીયરિંગ મોડ. આ તમારી બુકની અંદર છે નહીં, પણ આ તમને ખબર પડે એના માટે આપણે ફ્રેક્ચર મિકેનિક્સ તમને સમજાયું છે. નેક્સ્ટ વન ટર્મિનોલોજી, ટુ સ્ટ્રેસ અને ટુ સ્ટ્રેન એ આપણે જોઈ ગયા ઓલરેડી, એટલે એમાં પણ બહુ પડવાની જરૂર નથી બરાબર. ઓબ્જેક્ટિવ શું છે મેઇન? આ ગ્રાફ આપણે લેબની અંદર આ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામને કેમ બનાવીએ છીએ? ટુ ડેવલપ એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ બેઝિક મટીરિયલ પ્રોપર્ટી ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્ડ મેટલ ફોર્મિંગ બરાબર. બેઝિક મટીરિયલની જે પ્રોપર્ટી છે એને ચેક કરવા માટે આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ બનાવીએ છીએ. ડિટરમાઇન ધ મટીરિયલ પ્રોપર્ટી બાય કન્ડક્ટિંગ અ યુનિએક્સિયલ ટેન્સાઇલ સ્ટ્રેસ અંડર ASTM. ASTMનું ફૂલ ફોર્મ થશે અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ મટીરિયલ બરાબર. એ એક એના દ્વારા ટેન્સાઇલ ટેસ્ટ જે છે એ આપણે મટીરિયલ ઉપર પરફોર્મ કરીએ છીએ બરાબર, અને એની પ્રોપર્ટી જે છે એ ચેક કરીએ છીએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે છે ચેપ્ટર એ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.